અને વોરૂમની શરૂઆત કરી આપણે શરૂઆતમાં જ કીધું કે આસો માસમાં અષાઢી માહોલ છવાયો છે, કારણ કે અંકિત અષાઢ માસમાં તો આપણે જોયું હતું કે કેવી રીતે નદીઓમાં પૂર આવતું હતું, એ પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક તણાઈ જતા હતા, બાઇક ચાલકો તણાઈ જતા હતા, પરંતુ અમરેલીમાં અત્યારે આવા જ વિડીયો સામે આવી રહ્યા છે. બિલકુલ, અને પાછોતરા વરસાદે લોકોને હેરાન પરેશાન કરી નાખ્યા છે, અને ખાસ અમરેલીની તસવીરો જે સામે આવી રહી છે તે ભયાવહ છે. આમ તો જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ને જે નીચાણવાળા ભાગો હોય છે તેનામાં જે લો લેવલના કોઝવે હોય છે તેના પરથી પાણી પસાર થઈ જતા, પરંતુ આ વખતે વધુ એક એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં બાઇક ચાલક હતો તેનું બાઇક જે છે તે આ પ્રવાહમાં તણાઈ ગયું હતું. એ બંને જે બાઇક ચાલક હતો અને તેની પાછળ જે વ્યક્તિ બેઠો હતો તેનો આબાદ બચાવ થયો હતો. માંડ માંડ એ બાઇક ચાલક જે છે તે પોતાને બાઇકને બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યો હતો, તેણે પોતાનો જીવ જે છે તે માંડ માંડ બચાવ્યો હતો. સૂર્યકાંત ચૌહાણ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. સૂર્યકાંત જણાવશો શું વધુ વિગતો? અંકિત, અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે, જે વિડીયો વાયરલ થયો છે, તે અમરેલીના શીતલ અને રાંઢિયા વચ્ચે નદીના કોઝવે ઉપર ભરચક પાણી હતું અને બાઇક સવારે તેમાં ગાડી નાખતા બાઇક સવાર અને તેમની પાછળ બેઠેલા હતા તણાયા હતા, પરંતુ સ્થાનિક લોકોની મદદથી માંડ માંડ બાઇક સવાર અને બાઇક પાછળ બેઠેલા માણસનો આબાદ બચાવ થયો છે. ખરેખર આવી પરિસ્થિતિની અંદર બાઇક ચાલકોએ કે વાહન ચાલકોએ વાહનો નાખવા ન જોઈએ, તે આના ઉપરથી પણ શીખ મળે છે. જી અંકિત. જી સૂર્યકાંત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો અમરેલીમાં આ પ્રકારની સ્થિતિ છે, પરંતુ ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભલે ત્યાં કોઈ બાઇક ચાલક કે કોઈ વાહન તેમાં તણાયું નથી, પરંતુ વરસાદી માહોલ જે છે તે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જામેલો જોવા મળી રહ્યો છે. એ વાત અમદાવાદની હોય કે પછી રાજકોટની હોય, દ્વારકાની હોય, જૂનાગઢની હોય, અમરેલીની હોય કે પછી ગીર સોમનાથ, ભાવનગર, જામ કલ્યાણપુરની કે ખાંભાની હોય, તમામ જગ્યાએ વરસાદી માહોલ જામેલો છે. ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. કૃષ્ણા. જે બિલકુલ, અને ખેડૂતોની ચાર ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે, કારણ કે જ્યારે વરસાદ વરસ્યો શરૂઆત થઈ ત્યારે એ જ ખેડૂતો જે પહેલાં ચાતક નજરે રાહ જોતા હતા વરસાદ વરસ્યો એટલે વધાવ્યો હતો, પરંતુ હવે જ્યારે ચાર મહિનાની આ મહેનત પર પાણી ફેરવી રહ્યો છે પાછોતરો વરસાદ, હવે તે વરસાદ કહી રહ્યા છે કે બાપરલ્યા ખમે, કારણ કે આ એવો વરસાદ છે કે જ્યારે તૈયાર પાક છે પરંતુ આ પાક પર પાણી ફેરવી રહ્યો છે અને એના કારણે ખેડૂતો એ આશા રાખી રહ્યા છે કે હવે તો વરસાદ થંભવો જોઈએ. 140% કરતાં વધારે વરસાદ ગુજરાતમાં વરસી ચૂક્યો છે ને તેમ છતાં એ થંભવાનું નામ નથી લેતો. અને અમરેલી જૂનાગઢના દ્રશ્યો આપણે જોયા અને બોટાદની પણ કંઈક આવી જ તસવીરો સામે આવી રહી છે, કારણ કે બોટાદમાં પણ થોડા સમય બાદ વિરામ લીધા બાદ હવે ફરી પાછો મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે, વરસાદ ધડબડાટી બોલાવી રહ્યો છે. ગરડા પંથકમાં આજે ભારે વરસાદ વરસ્યો હતો, અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ગરડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો અને એના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સર્જાઈ હતી. ઉગામેડી રોડ હોય, એ બોટાદ રોડ હોય, આ બધા જ એ રસ્તાઓ છે, આ બધા જે વિસ્તારો છે, આ બધા જ ગામડાઓ છે કે જેને આજે વરસાદે ઘમરોળ્યા હતા. બિલકુલ, આ બીજો દિવસ છે આજના દિવસે કે જ્યારે વધુ વરસાદ અહીંયા વરસ્યો છે. ગઈકાલે પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી, આ પ્રકારના દ્રશ્યો ગઈકાલે પણ જોવા મળ્યા હતા, અને આજે પણ જ્યારે પાછોતરો વરસાદ વધુ એક વખત વરસ્યો છે તે જ સમયે આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. અશ્વિન જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે. અશ્વિન, કેવી પરિસ્થિતિ હાલ વરસાદને લઈને ત્યાં? ચોક્કસથી વાત કરવામાં આવે છે. બોટાદ જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદનો માહોલ. બોટાદ જિલ્લામાં ગઢડા શહેર સહિત આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ગઢડા શહેરમાં ઉગામેડી રોડ, બોટાદ જ્યાં ચાપા ગઢડા રોડ સહિત વિસ્તારોમાં પડી રહ્યો છે વરસાદ. બોટાદ શહેરમાં પણ કાળ ડિબાંગ વાદળ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. હાલ વરસાદના પડતા ખેડૂતો ચિંતામાં છે. અને હવે વાત કરીશું એ દ્વારિકા નગરીની. આપણે જોયું કે દ્વારકામાં આ વખતે પૂર આવ્યું હતું, પૂરના પાણીએ તબાહી મચાવી હતી અને ફરી એક વખત જતા જતા પણ આધિકારિક રીતે તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ વરસાદ થંભવાનું નામ નથી લેતો. અને દ્વારકાના જામ કલ્યાણપુર હોય, જામ ખંભાળિયા હોય કે પછી એ ભાટિયા હોય, આ બધા જ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. બે દિવસીય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કેટલાક દિવસો પહેલા કરવામાં આવી હતી, પરંતુ તેના કરતાં પણ વધુ સારી સ્થિતિ વરસાદની અત્યારે જોવા મળી રહી છે. એક તરફ પાછોતરો વરસાદ લોકોને પરેશાન નથી કરી રહ્યો, પરંતુ ખેડૂતો ચોક્કસપણે પરેશાન કરી રહ્યો છે. અને લોકોને પરેશાન એ રીતે કે નીચાણવાળા જે કેટલાક વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. અને હવે તો શિયાળાની શરૂઆત જ આને કહી શકાય, અને તેવા સમયમાં જ્યારે વરસાદી માહોલ જામેલો હજુ પણ જોવા મળી રહ્યો છે તેને લઈને લોકો અત્યારે પરેશાન થયેલા જોવા મળી રહ્યા છે. અને હવે એવું કહી રહ્યા છે કે બાપલિયા હવે બસ કર.
અનિલ લાલ વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. અનિલ, દ્વારકામાં કેવી પરિસ્થિતિ વરસાદને લઈને? જી અંકિત, કૃષ્ણા, હું આપને ચોક્કસ જણાવીશ કે દેવભૂમિ જિલ્લામાં સતત જે પાછોતરો વરસાદ આજે બીજા દિવસે વરસી રહ્યો, ત્યારે ખાસ વાત કરું તો જે ખંભાળિયા તાલ ખંભાળિયા છે તો ખંભાળિયા વિસ્તારમાં 1-1.5 ઇંચ વરસાદ પડ્યો હતો અને જે રોડ રસ્તા ઉપર પાણી પાણી ફરી વળ્યા હતા. અને જે કલ્યાણપુર તાલુકો છે તો આ કલ્યાણપુર તાલુકાની વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે અંદાજિત 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અને જ્યાં આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે, જે ખેતરો આવેલા છે, તો રોડ રસ્તા તો ઠીક છે કે વરસાદી પાણીમાં ક્યાંક ને ક્યાંક પાછા સ્વસ્થ થઈ જતા હોય છે. પણ ખાસ એક વાત કરવામાં તો જો હાલમાં જે ખેડૂતોની ચિંતા જે છે તે ચિંતા ભારે વધી રહી છે, કેમ કે જે ખેડૂતોના મોઢામાં એક કોરિયો આવે ને છીનવાઈ જાય એ પ્રકારના હાલના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે મગફળીનો પાક હતો અને જે આ પાકને સંપૂર્ણપણે લેવાની તૈયારી હતી ને આ પાક જે છે તે વરસાદી પાણીમાં પલળી અને નષ્ટ થયો છે. તો ખેડૂતોને ખાસું એવું નુકસાન ગયું છે. ને હાલમાં જે દ્વારકા છે ત્યાં દ્વારકા જિલ્લાની આ પરિસ્થિતિ હોય કે જ્યાં ખેડૂતો અત્યારે પરેશાન થઈ રહ્યા છે કે ઉભો પાક તકલીફદાયક થઈ રહ્યો છે, અત્યારે વરસાદને લીધે તકલીફદાયક થઈ રહ્યો છે, પરંતુ જેસર તાલુકામાં પણ એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેસર તાલુકામાં પણ જે નીચાણવાળા વિસ્તારો હોય ત્યાં પાણી ભરાઈ જવાની શરૂઆત થઈ ગઈ છે. આ ઉપરાંત જે ખેડૂતો છે તે પણ ત્યાંના ચિંતિત છે, કારણ કે આજે ખેડૂત મહાસંમેલન પણ મળ્યું હતું ને આજ કારણે કે જે પાછોતરા વરસાદને કારણે ને જે વરસાદ વરસ્યો છે તેમાં જે તકલીફ થઈ રહી છે ખેડૂતોને, તેને લઈને હવે આગળ કઈ રણનીતિ સાથે આગળ વધવું અને સરકાર આ મામલે કોઈ સહાય કરશે કે નહીં કરે? બિલકુલ. અને આ દિવાળીનો તહેવાર હવે આવી રહ્યો છે, આ એ સમય છે કે જ્યારે પાક તૈયાર થઈ ગયો હોય છે, પરંતુ આ વરસાદ એ પાકને તબાહ કરી રયો છે. જ્યારથી વરસાદની શરૂઆત થઈ હતી ત્યારથી આપણે જોયું કે એટલો ભારે વરસાદ વરસતો હતો કે વારંવાર નુકસાન થતું હતું, વારંવાર સર્વેની માંગ થતી હતી. અને ચોમાસું હવે પતી ગયું છે ત્યારે પણ ખેડૂતો એ જ વસ્તુ કહી રહ્યા છે કે ભાઈ સહાય કરો, સર્વે કરો, અમને કંઈક મદદ પહોંચે એવું કામ કરો. એનું પાછળનું કારણ એ છે કે આ વખતે વરસાદ જ એવો વરસ્યો છે. વધુ વિગત સાથે રાકેશ સાગઠિયા આપણી સાથે જોડાયેલા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર પાછોતરો વરસાદ પડ્યો છે. જેસરના બિલા કરજાળા સહિતના ગામોમાં જોરદાર પાછોતરો વરસાદ પડ્યો હોય ત્યારે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. મગફળી, કપાસ અને જુવાર તલનો પાક સંપૂર્ણ પછી પાણીમાં તરબોળ થયો છે, ત્યારે ખેડૂતોમાં પાછોતરો વરસાદને લઈને નુકસાન થયું છે. સરકાર કંઈક ને કંઈક મદદ કરે અને ખેડૂતોની ચિંતાનું મોજું ફળી વળ્યું તે માટે હેલ્પ થાય તે ઈચ્છી રહ્યા છે. જી બિલકુલ, આભાર આપનો. અને જુનાગઢમાં આપણે જોયું હતું અંકિત કે જુનાગઢમાં આ વખતે ગયા વર્ષે પણ જુનાગઢમાં પૂર આવ્યું હતું, તળેટી વિસ્તારમાં લોકોની હાલત શું થઈ ગઈ હતી. અને આ વખતે પણ જુનાગઢમાં એક જ દિવસમાં એવો ભારે વરસાદ વરસ્યો હતો, લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા કે ગત વખતનું પુનરાવર્તન ન થાય. જોકે નહોતું થયું, પરંતુ અત્યારે પાછોતરો વરસાદ ફરી પાછો જુનાગઢને અત્યારે નુકસાન કરી રહ્યો છે. બિલકુલ, મુચકુંદ ગુફાના એ દ્રશ્યો પણ આપણે જોયા હતા કે જ્યાંથી મુચકુંદ ગુફા આખી ડૂબી ગઈ હતી તેટલું પાણી ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. મૃગીકુંડ જે ત્યાં આવેલો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા. જુનાગઢમાં કેવી પરિસ્થિતિ છે વરસાદને લઈને, પાછોતરા વરસાદને લઈને ખેતીને ખાસ કેટલું નુકસાન અત્યારે થઈ રહ્યું છે, કારણ કે ત્રીજા દિવસે સતત વરસાદ વરસી રહ્યો છે. કેતન ઉસા પાસેથી વધુ વિગતો મેળવીએ. જી કેતન. ચોક્કસ અંકિત, કે જે રીતે ગિરનાર પર્વત ઉપર પણ ધોધમાર વરસાદ વરસ્યો અને સતત જુનાગઢ જિલ્લામાં 3 દિવસથી વરસાદ વર્યો છે. અત્યારે ગિરનાર પર્વત પર 2 કલાકમાં 3 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડી ચુક્યો છે. ભવનાશ વિસ્તાર છે તે માં પાણી ફરી વળ્યા છે. દામોદર કુંડમાં પણ નવું નીર આવ્યું છે અને ખાસ કરીને જે માળિયા તાલુકા, રીસાણ તાલુકા, સમગ્ર જિલ્લાની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં પણ ભારે મેઘ ખાંગાધે તેવી પરિસ્થિતિ છે. માળિયામાં બિલા છેલ્લા 2 કલાકમાં 3 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડી ચુક્યો છે. મેંદરામાં પણ છેલ્લા 2 કલાકમાં 2.5 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. ત્યારે જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ શહેર મહાનગર વિસ્તારની વાત કરવામાં આવે તો જુનાગઢમાં પણ છેલ્લા 3 કલાકની અંદર 1.5-2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કે આમ સમગ્ર જિલ્લામાં જે છે તે ભારે વરસાદ પડી રહ્યો છે અને ખેતી પાકોના મગફળી, સોયાબીન સહિતના જે તમામ પાકો છે તેમાં ભારે નુકસાનીનો સામનો કરવો પડે છે. ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. જી કેતન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને 3 દિવસથી અહીંયા વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ કેટલાક દિવસો સુધી છૂટો છવાયો વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં વરસશે અને જુનાગઢમાં પણ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી તો કરી છે. પરંતુ ખાસ રાજકોટની વાત કરીએ કૃષ્ણા, તો રાજકોટમાં પણ વરસાદી વાતાવરણ ફરી એકવાર જામેલું જોવા મળી રહ્યું છે. બિલકુલ, સૌરાષ્ટ્રના હોય, કારણ કે 18 જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે રાજકોટમાં પણ કંઈક એવો જ માહોલ જોવા મળી રહ્યો છે. અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજકોટના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો.
રાજકોટમાં ભીષણ ગરમી બાદ એકાએક વરસાદ તૂટી પડ્યો અને તમે આ દ્રશ્યો જુઓ, રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડના આ દ્રશ્યો છે। રિંગ રોડની બંને તરફ અને ચારે તરફ જ્યાં પણ નજર કરશો ત્યાં ગોઠણરૂપ પાણી ભરાયેલા છે। માત્ર 1.5 ઇંચ જેટલા વરસાદના કારણે રાજકોટની આ સ્થિતિ થઈ છે। એક તરફ દિવાળીને હવે 10 દિવસ બાકી છે અને લોકો દરરોજ પ્રાર્થના કરી રહ્યા છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદરથી મેઘરાજા વિદાય લે અને ચોમાસું પૂરું થાય। પરંતુ વરસાદ જાણે રાજકોટ અને સૌરાષ્ટ્રનો કેળો ના મૂકતો હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે। સવારથી ભીષણ ગરમી અને બફારા બાદ એકાએક વરસાદ તૂટી પડ્યો હતો તો વરસાદી પાણી ભરાવાના કારણે અનેક સ્થળે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે। BRTS નો આખે આખો ટ્રેક ભરાઈ ગયેલો છે તો અનેક સ્થળે બસો છે એમને પણ મુશ્કેલી પડી રહી છે। પરંતુ તમે સીધા દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે કારના આખે આખા ટાયર ડૂબી જાય એટલું પાણી શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર જોવા મળી રહ્યું છે। માત્ર 1.5 ઇંચ વરસાદની અંદર હજારો વાહન ચાલકોને આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સ્થિતિ રાજકોટની છે કે જેને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, જેને સૌરાષ્ટ્રનું પાટનગર કહેવામાં આવે છે। ચોમાસાની વિદાય સત્તાવાર રૂપથી એમ કહી શકાય કે હજુ પણ નથી થઈ, કારણ કે મેઘરાજા રાજકોટનો કેળો નથી મૂકતા ને તેના કારણે રાજકોટવાસીઓને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। અને રાજકોટ શહેરની તો વરસાદે શું હાલત કરી છે આપણે જોયું જ, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સતત આપણે બતાવી રહ્યા છે। પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કંઈક એવું જ છે, આ વખતે આખા ચોમાસા દરમિયાન રાજકોટના એ ઉપલેટા હોય કે ધોરાજી પંથક હોય, આ બંને વિસ્તારોમાં આ બંને પંથકમાં ખૂબ સારો વરસાદ વરસ્યો અને પરિણામે ખેડૂતોને રોવાનો પણ વારો આવ્યો, કારણ કે એમના પાક, એમના ખેતરો તબાહ થઈ ગયા। બિલકુલ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ ધોરાજીમાં શરૂ થયો અને વરસાદી પાણી ધોરાજીના માર્ગ ઉપર ફરી વળ્યા હોય તે પ્રકારની તસવીરો જોવા મળી રહી છે। અલ્પેશ ત્રિવેદી પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। જી અલ્પેશ જી, ખાસ કરીને જણાવી દઉં કે અવડ વિભાગે જે આગાહી કરેલા મુજબ ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય અને ધોરાજી શહેર હોય કે તાલુકાના ગ્રામીણ વિસ્તારો જેવા કે મોટી મરદ છે, પરબડી છે, તોણિયા છે, જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય, એવું પત્ર અને ઠંડક વરસી રહ્યો હોય અને જે ખેડૂતોને જે પોતાનો મહામૂલો પાક છે એ પણ મુશ્કેલીમાં મુકાયો હોય અને ચિંતાનું મોજું ઘડી રહે તેવી પરિસ્થિતિ ગમણ પામી હતી। જી અલ્પેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો આ તરફ રાજકોટ ધોરાજી બાદ વાત કરીએ વેરાવળની, તો વેરાવળમાં પણ આ મુસીબતનો વરસાદ વરસી રહ્યો છે અને મુસીબતનો વરસાદ એટલા માટે કારણ કે આ પાછોતરો વરસાદ છે, સારો એવો વરસાદ તો સિઝનમાં વરસી ચૂક્યો છે પરંતુ આ પાછોતરા વરસાદે ખેડૂતોની ખાસ જે સમસ્યા છે તેમાં વધારો કર્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે અત્યારથી જ સર્જાઈ રહી છે। આ એકવી દિવસના વરસાદમાં જ વેરાવળમાં આ સ્થિતિ અત્યારે સર્જાયેલી જોવા મળી રહી છે। બિલકુલ, અને આ વખતે એવો વરસાદ રહ્યો છે, ગુજરાતમાં તો 140% વરસાદ વરસ્યો છે પરંતુ એ સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત ઝોન હોય, ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય કે મધ્ય પૂર્વ ગુજરાત હોય, બધી જ જગ્યાએ 100% કરતા વધારે વરસાદ વરસ્યો છે અને વેરાવળ, ગીર સોમનાથ જિલ્લો પણ તેમાં સામેલ છે કે જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં આ વખતે ખૂબ વધારે વરસાદ વરસ્યો અને તેના કારણે પાકને નુકસાન પહોંચ્યું છે। વધુ વિગત આપશે રાકેશ પરડવા। રાકેશ, જે પ્રમાણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, આમ તો હવામાન દ્વારા ચોમાસા ઋતુ પૂર્ણ જાહેર થઈ છે, પરંતુ આમ છતાં જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તે ખેડૂતોની કમર ભાંગી રહ્યો હોય તેવું સામે આવી રહ્યું છે। હાલ ખેડૂત આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે, વેરાવળ, તાલાળા સહિતના અનેક ગામોમાં અધરાધાર વરસાદ વરસી રહ્યો છે અને જેના પગલે ખેડૂતોનો પિયર પાક પાણીમાં વહી રહ્યો છે, જેના પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે। જી જી બિલકુલ, આભાર આપનો। અને હવે વાત કરી છે એ મરુભૂમિની, જે એક સમયે વરસાદ માટે તરસતી હતી, તડપતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી વરસાદની જે આખી સિસ્ટમ બદલાઈ, પેટર્નમાં બદલાવ આવ્યો અને તેના કારણે કચ્છમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે। અંકિત, અને આ વખતે પણ કચ્છને ગમરોળ્યું છે અને હજુ પણ ગમરોળી રહ્યો છે। બિલકુલ, ખાસ માંડવી તાલુકાની વાત કરીએ તો માંડવી તાલુકામાં સારો એવો વરસાદ વરસ્યો છે અને અલગ અલગ વિસ્તારોમાં, ખેતરોમાં ખાસ જે છે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। અલ્પેશ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। જી અલ્પેશ, અંકિત, વાત કરવામાં આવે તો આજે બપોર પછી કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। કચ્છના માંડવી, મુંદ્રા, અબડાસા અને ભુજ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ભુજના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ફરી વળ્યા હતા। માંડવીમાં પણ જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। વરસાદના કારણે કપાસ, મગફળી અને દાડમ સહિતના પાકોમાં નુકસાન જવાની ભીતિ હાલ ખેડૂતોને સતાવી રહી છે। જે રીતે વરસાદ પડી રહ્યો છે તેના કારણે કચ્છમાં હાલ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાવવાના કારણે પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંકિત,
જી અલ્પેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો કચ્છની સાથે સાથે અમરેલીમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને અમરેલીમાં સ્થિતિ અત્યારે બદથી બદતર જોવા મળી રહી છે, કારણ કે જે સ્થાનિક નદીઓ છે તેમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. જે બંને કાંઠે નદીઓ વહી રહી છે, આ ઉપરાંત જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાઈ જવાની શરૂઆત થઈ ગઈ છે. સારા એવા વરસાદને પગલે અમરેલીમાં અત્યારે જે સામાન્ય જનજીવન હોય તે અસ્તવ્યસ્ત થયેલું જોવા મળી રહ્યું છે. કૃષ્ણા, બિલકુલ. અને સૌથી પહેલા આપણે વાત કરીશું અમરેલીના વાડિયા પંથકની, કારણ કે અહીંયા ભારે વરસાદ વરસ્યો છે. એમ તો લાઠીમાં પણ સારો વરસાદ વરસ્યો છે, ખાંભામાં પણ વરસાદ વરસ્યો છે, સાવરકુંડલામાં પણ વરસ્યો છે, પરંતુ વડિયા પંથકના સૌથી પહેલા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. ઘણા બધા ગામડાઓ એવા છે કે જ્યાં જનજીવન અત્યારે સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે, નદીઓમાં ઘોડાપૂર આવી રહ્યા છે. અમરેલીના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. અમરેલીના અનેક ગામડાઓની આવી હાલત છે. અમરેલીના તમામ પંથકમાં આવી જ તસવીરો સામે આવી રહી છે. તો ખાંભા પંથકમાં પણ કંઈક એવી સ્થિતિ છે, ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અમરેલીની નદીઓમાં અત્યારે ઘોડાપૂર આવ્યું છે. નદી નાળા અત્યારે છલકાઈ રહ્યા છે, નદી નાળા છલકાયા છે. જે નીચાણવાળા લો લેવલ કોઝવે હોય છે તે કોઝવે પરથી પણ પાણી પસાર થઈ રહ્યા છે, જેને પગલે એક ગામથી બીજા ગામનો સંપર્ક જે છે તે પણ તૂટ્યો છે. અને આપણે તસવીરો અમરેલીની આ બોલેટિનના શરૂઆતમાં જોઈ હતી કે એક વાહન ચાલક જે છે, બાઇક ચાલક જે છે, તેનું બાઇક પણ તેમાં તણાયું હતું. અને આ પ્રકારની સ્થિતિ એ અલગ અલગ લો લેવલ કોઝવે પર પણ જોવા મળી રહી છે કે જ્યાંથી પાણી અત્યારે પસાર થઈ રહ્યું છે. સાવરકુંડલામાં પણ સ્થિતિ એવી જેવી છે, જે સામાન્ય રસ્તાઓ હોય કે જ્યાંથી વાહનો પસાર થતા હોય ત્યાં અત્યારે ઘૂંટણસમા પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. કેટલાક વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે. લોકોના ઘરો સુધી પણ પાણી જઈ રહ્યા છે તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. અને હજી પણ જો વધુ એક દિવસ આ પ્રકારની સ્થિતિ રહે, વધુ વરસાદ વરસે, તો સ્થિતિ બદથી બદતર થયેલી જોવા મળી શકે છે. સૂર્યકાંત ચૌહાણ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. સૂર્યકાંત, ઓવરઓલ અમરેલીમાં કેવી પરિસ્થિતિ વરસાદ લઈને? અંકિત, અમરેલી જિલ્લામાં છેલ્લા 5-7 દિવસથી વરસાદ પડી રહ્યો છે, પણ આજનો જે 7-8 તાલુકામાં વરસાદ છે, 1-4 ઇંચ જેટલો વરસાદ કાપ્યો છે. સૌથી વધારે પ્રભાવિત વડિયા તાલુકો, ખાંભા તાલુકો પ્રભાવિત થયો છે. ખાંભા તાલુકાની અંદર સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું છે, ત્યારે વડિયાની અંદર જે ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ થયો છે તે ખેતરો જે છે નદીમાં ફેરવાઈ ગયા છે. ખેડૂતોની મગફળીના પાથરા તણાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ચિત્તલ અને ખેડુભારની વચ્ચે પણ જે બાઇક તણાવવાની જે ઘટના છે તે બની હતી, ત્યારે વડિયા અને ખાંભાની જે સ્થાનિક નદી છે તેમાં ઘોડાપૂર આવ્યો છે. સાવરકુંડલા પંથકની વાત કરવામાં તો સાવરકુંડલા પંથકની અંદર પણ ગ્રામ્ય વિસ્તાર રામગઢ ગાજકડા સહિતના ગામડાઓમાં શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એકંદરે અમરેલી જિલ્લાની અંદર જે આ પાછોતરો વરસાદ છે, જે કમોસમી વરસાદ છે, તે ખેડૂતોની કમર ભાંગી નાખી છે અને લગભગ કપાસ અને મગફળી સોયાબીન સહિતના પાક ને ભયંકર નુકસાન થયું છે. ખેડૂતને હવે માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે, સહાયની માંગણી કરી રહ્યા છે. ત્યારે આ વરસાદ સતત હજી બંધ રહેવાનું નામ નથી લેતો અને ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હવે વરસાદ ન આવે તો સારું. જી અંકિત. જી સૂર્યકાંત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાં 2-3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. એ ખાંભા શહેર તેમજ ખાંભા શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડી રહ્યો છે, ત્યારે આ ધોધમાર વરસાદ પડવાના પગલે ખાંભા શહેરની નાનુરડી નદીમાં પૂર આવ્યું છે. ત્યારે અમને સીધા દર્શન દેખાડે કે ખાંભા શહેરની નાનુરડી નદીમાં પૂર આવ્યું છે અને ખાંભા શહેરની નાનુરડી નદીનો ચેકડેમ પણ છલકાયો છે. ત્યારે ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ, જંગલ વિસ્તારમાં ઉપરવાસમાં વરસાદ હોવાના પગલે ખાંભાની નાનુરડી પૂર આવ્યું છે. ત્યારે આ વરસાદ પડવાના પગલે ખેડૂતોને પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થશે. ત્યારે મગફળી, સોયાબીન, તલ જેવા પાકને મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાની જવાની છે. ત્યારે હાલ મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા સર્વે કરી અને ઓગ્ય વળતર આપે. ભાવિક કલસરિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી. અને જે પોષે છે એ પણ ક્યારેક મારે છે. જે વરસાદ પોષતો હોય છે એ જ વરસાદ અત્યારે ખેડૂતોને મારી રહ્યો છે અને પરિણામે ખેડૂતો ફરી એક વખત કપાળ પર હાથ દઈને બેઠા છે. આખા ગુજરાતની આ સ્થિતિ છે. આ એવો વરસાદ છે કે જે નથી જોઈતો, કારણ કે અત્યારે ખેડૂતોનો પાક તૈયાર થઈને ઊભો છે, પરંતુ એવા સમયે વરસાદ વરસી રહ્યો છે. અને ગુજરાતના અલગ અલગ દ્રશ્યો આપને બતાવીશું, કારણ કે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, સૌરાષ્ટ્રમાં અત્યારે સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સૌથી વધારે નુકસાન પણ જોવા મળી રહ્યું છે. અલગ અલગ 6 તસવીરો આપને બતાવી રહ્યા છે. આ તસવીરો છે વડનગરની, આણંદની, આ ઉપરાંત મોરબીમાં પણ વરસાદને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે. તો અમરેલી, વલસાડ, જૂનાગઢમાં પણ કંઈક આવી જ તસવીરો સામે આવી રહી છે અને પરિણામે ખેડૂતો ચિંતાતુર છે. હવે વરસાદ વરસે તો સારું, કારણ કે હજુ પણ 2 દિવસ વરસાદની આગાહી કરાયેલી છે. બિલકુલ, હવે વરસાદ બંધ થાય તો સારું તેવી આશા અત્યારે ખેડૂતો રાખી રહ્યા છે. જામનગર, આણંદ,
મોરબી આ ઉપરાંત અલગ અલગ જગ્યાઓએ કે જ્યાં પાક નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં ખેડૂતો હવે ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે સર્વેની હજી સુધી કોઈ જ વાત સામે નથી આવીને તેવામાં તેમના જે નુકસાની થઈ છે તેમને ખેડૂતોને તેનું શું થશે તેની ચિંતામાં અત્યારે ખેડૂતો જોવા મળી રહ્યા છે. તો છ અલગ અલગ તસવીરો તો આપણે જોઈ કે જ્યાં જે પાક નુકસાનીના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ખાસ પેટલાદની જો વાત કરીએ તો પેટલાદમાં પણ ઊભો પાક જે છે તેમાં નુકસાની જોવા મળી રહી છે. વરસાદ જે વરસી રહ્યો છે તેને પગલે આ નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે વાત કપાસની હોય, સોયાબીનની હોય કે અન્ય કોઈ પાકની હોય, ત્યાં અત્યારે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે વરસાદે તેમના ખેતરોમાં રીતસરનો વિનાશ વેર્યો છે. એટલે ધરતીપુત્રોની દિવાળી બગડી રહી છે અને તેના કારણે અત્યારે કપાસ હોય, એરંડા હોય, મગફળી હોય, બધા જે પાક છે કે જે તબાહ થઈ રહ્યા છે. અત્યારે જે ચોમાસું સિઝનમાં ડાંગરનો પાક થયેલો એ ગત દિવસોમાં અને ગત રાત્રિએ જે વધારે વાવાઝોડું અને પવન ફૂંકાતા ખેડૂતોને હાલમાં ઘણું બધું નુકસાન ગયેલ છે, જેમાં ડાંગરનો પાક ઘણા ખેડૂતોને પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે. ઘણાની ડાંગર કાપણી લાયક થયેલી પડી ગઈ છે વાવાઝોડામાં અને ખરાબ થઈ ગઈ છે. તો સરકારને એટલી વિનંતી કે ખેડૂતોને જે રીતે થતી હોય એ રીતે મદદરૂપ થાય. અને આ કમોસમી વરસાદ, આ પાછોતરો વરસાદ છે, કમોસમી તો નહીં કહી પણ પાછોતરો વરસાદ જે અત્યારે ખેડૂતોને ચિંતામાં મૂકી રહ્યો છે, એમની દિવાળી બગાડી રહ્યો છે, આ બરબાદીનો વરસાદ છે. પરંતુ બે દિવસ સુધી, બે દિવસ બાદ આ વરસાદથી રાહત મળશે, પરંતુ અંબાલાલ કાકા કહી રહ્યા છે કે હજુ પણ રાહત સંપૂર્ણપણે તો નથી મળવાની. બિલકુલ, અને આ રાહત સંપૂર્ણપણે નથી મળવાની, પરંતુ આગામી વર્ષ સુધી આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી શકે છે. માર્ચ મહિના સુધી તેમણે આગાહી કરી છે કે વચ્ચે વચ્ચે માવઠાનો માર ખેડૂતોએ અને સાથે સાથે લોકોએ સહન કરવાનો વારો આવી શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતો પર હાલ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે આવનારા દિવસોની અંદર વાતાવરણ કેવું રહેશે, આ વરસાદ ક્યાં સુધી રહેશે, હવામાન નિષ્ણાત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું. આ વરસાદી માવઠા ક્યાં સુધી ચાલુ રહેશે? 22 ઓક્ટોબરે લગભગ ઉત્તર આંદામાન નિકોબાર ટાપુ પર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત થવાની શક્યતા છે. તારીખ 22-26માં આ વાવાઝોડું ભારે જ બનશે. લગભગ 100-120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. ગસ્ટિંગ વિન્ડ 140 કિલોમીટર પર અવર થવાની શક્યતા ગણી શકાય. તારીખ 7-9 નવેમ્બરે એક સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનશે અને તારીખ 7-13માં આ સિસ્ટમ બનવાની શક્યતા સાથે 13-મી નવેમ્બરે અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા રહેશે અને બંગાળના ઉપસાગરમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા રહેશે અને તારીખ 7-13 કે 13 તારીખની આસપાસ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ગણી શકાય. અને ત્યાર પછી પણ હજુ આ સિસ્ટમો ઉપર સિસ્ટમો બજા કરશે અને તારીખ 17-20 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં પ્રચંડ સિસ્ટમ બનશે, જેના લીધે આ વાવાઝોડું લગભગ દક્ષિણ પૂર્વીય તટો અને બંગાળ ઉપસાગરમાં ભારે આફતના યથાણ રૂપ લઈને આવી રહ્યું છે. અને વર્ષો પહેલા એક પિક્ચર આવ્યું હતું જેમાં હીરો કહેતો હતો, જો જીજાજી બોલેંગે વો મેં કરુંગા. આ પ્રકારના દ્રશ્યો ગીર સોમનાથમાં જોવા મળી રહ્યા છે. કોન્ટ્રાક્ટરે કહ્યું કામ કરવાનું છે, મતલબ કરવાનું છે, ભલે ને વરસાદ પડતો. રસ્તામાં જે ખાડા પડ્યા હતા તે પેચવર્ક પૂરવાનું કામ કરવાનું હતું, પરંતુ વરસાદ પડતો એટલે સ્વાભાવિક છે કે ડામરનું કામ કરવાનું હોય, રોડ રસ્તાનું કામ કરવાનું હોય, તેને અટકાવી દેવાનું હોય. પરંતુ અહીંયા કોન્ટ્રાક્ટરે પોતાનો ભ્રષ્ટાચાર આ રીતે આચર્યો કે જો વરસાદ વરસી રહ્યો હતો ત્યાં પણ તેણે કામગીરી જે છે તે ચાલુ રાખી હતી. અલગ અલગ જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા રસ્તા ઉપર, તેમ છતાં પણ ડામર પૂરવાની કામગીરી જે છે તે અહીં થતી જોવા મળી. ગીર સોમનાથ જિલ્લામાં જે નબળી કામગીરી કેવી કરવી તે
અહીંના કોન્ટ્રાક્ટરો પાસેથી શીખી શકાય છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે વેરાવળથી તાલાળા ફાસણને જોડતા આ સ્ટેટ હાઈવેના દ્રશ્ય છે. સ્ટેટ હાઈવે ઉપર જે ખાડા ખબડા પડી ગયા હતા તે ખાડા ખબડાને પેચવર્કની કામગીરી ચાલી રહી છે, પરંતુ જે ખાડાઓમાં પાણી ભરાયેલું છે તે ખાડા ઉપર ડામરનું પેચવર્ક થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે આ જે સ્ટેટ હાઈવે છે, આ સ્ટેટ હાઈવે ઉપર જે ખાડાઓ પડી ગયા છે તે ખાડાઓને બુરવા માટે પેચવર્ક થઈ રહ્યું છે, અને જેમાં પાણી ભરેલું છે તે પાણી ભરેલા જે ખાડાઓમાં પેચવર્ક થઈ રહ્યું છે. સામાન્ય રીતે ડામર અને જે પાણીને વેર કહેવાય છે, આ પેચવર્ક કેટલા સમય ટકશે તે એક મોટો સવાલ છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે અહીં જે પાણીનું આખું ખાબોચિયું ભર્યું હતું તેમાં જ પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. જોઈ શકો છો તે પ્રમાણે કોન્ટ્રાક્ટર કામગીરી કરી રહ્યા છે. આરએનબી જે વિભાગના કોઈ સુપરવાઇઝર અહીં ઉપલબ્ધ નથી તેવું આ કોન્ટ્રાક્ટરનું કહેવાનું છે. હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ. આ રોડ ઉપર જે પાણીનું ખાબોચિયું ભર્યું છે, આ પાણી દેખાય છે અને તેની ઉપર જ ડામરનું પેચવર્ક કરવામાં આવે છે. ડામર અને પાણીને વેર ગણવામાં આવે છે અને તાત્કાલિક આ પેચવર્ક નીકળી જાય છે ત્યારે સરકારના અને પ્રજાના પૈસાનું પાણી આવું કેવી રીતે કરી શકાય તે ગીર સોમનાથ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ અને અહીંના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો પાસેથી જોઈ શકાય છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ.